નર્મદા નદીના તમામ તાલુકામાં પડી રહેલા ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાઈ જવા પામ્યા છે, જ્યારે ગરુડેશ્વર તાલુકામાં ભારે વરસાદ પડતા ગઢી જંતર તેમજ લીમ ખેતર ગામોમાં કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। આદિવાસી વસ્તી ધરાવતા ગામો સંપર્ક વિહોણા બનતા તેમાં રહેતા હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। જોકે સરકાર પાસે છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો દ્વારા કોઝવેને ઊંચું બનાવવાની માંગણી કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા ચોમાસા દરમિયાન આ સ્થિતિ સર્જાતી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો। ગયા વર્ષની વાત, બીજી એક વાત કરું તો અમારે ત્યાં જંતર પ્રાથમિક શાળામાં આઠમું ધોરણ નહોતું, એના કારણે અમારા ગામની બાળકી આઠમા ધોરણ ભણવા માટે લીમ ખેતર ગયેલી હતી। હવે એ બાળકીને એવી ખબર નથી કે અચાનક પાણી નદીમાં કેટલું છે ને કેટલું નહીં, ઉતર ધાર છે એ ધારમાં સાયકલની બ્રેક નબળી હોવાના કારણે સીધા મોટું પાણી હતું અને પાણી નદીમાં ઉતરી જતી બાળકીને એ સાયકલ અંગાતે બાળકી પણ ગયા વર્ષે તણાઈ જતી હતી, એને પણ બચાવ પ્રયત્ન કર્યો। તો તંત્રને અમારે એટલે જ જણાવવાનું છે કે આવું અમે ક્યાં સુધી આ અમારા સુખ માટે ક્યાં સુધી રાહ જોઈએ કે આ લીમ ખેતર છે અને જંતરનું નાડું છે અને આંબા અને ગળી આજે ઉપરના જે ત્રણ ગામમાં પંચલાથી ઉપરના જે ત્રણ ગામમાં થતી મુશ્કેલીઓ અને અમે જે આ ત્રણ નદીના મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને અમે સાંસદ સાહેબ ગીતાબેન સુધી પણ અમે રજૂઆતો મૂકેલી છે, પણ હજુ તંત્રએ કોઈ ધ્યાન આપેલું નથી અને અમારા સ્થાનિક લેવલમાં જેટલા છૂટેલા પ્રતિનિધિઓ હોય છે એમને પણ અમે ઘણી રજૂઆતો કરતા હોય છે, પણ હજુ સુધી એનો નિરાકરણ આવેલા નથી। અમે એમ કહેવા માગીએ છીએ કે અમારે ખાલી માંગવાનું એટલું છે કે અમને કોઈ આપવાનું નથી કે એવું અમને જાણવા મળે છે। વસ્તીની જ્યારે વસ્તીની વાત કરીએ તો ગઢીમાં 600 થી 700ની વસ્તી છે અને જંતરની વસ્તીની વાત કરીએ તો 750 થી 800ની વસ્તી છે। લીમ ખેતરની વસ્તીની વાત કરીએ તો 700 થી 800ની વસ્તી છે। તો શું આટલી વસ્તી આમ આ વસ્તી જે વસ્તી છે એના માટે સરકાર બજેટ ફાળવતી નથી કે શું, કે પછી તંત્ર નબળું છે અમને ખ્યાલ આવતો નથી। મારે આટલી વાત કરીને મારી વાતને પૂરા વિરામ આપું છું, પણ મારે એટલું કહેવાનું છે કે આટલું અમે માંગણી કર્યા પછી પણ તંત્ર જો ધ્યાન નહીં આપે પણ આવનારી ઘણી એવી ચૂંટણીઓમાં અમે બહિષ્કાર કરવા તૈયાર છું। મારી સાથે મારા ગામના વડીલો અને યુવા મિત્રો મારા સાથીદાર અમે સાથે ભેગા મળીને અમે એવો રજૂઆત અમારી જોડે લેખિત પણ પુરાવા છે કે અમે કોના લેટર પર કોને અમે લેખિતમાં રજૂઆત મૂકેલી છે તે પણ અમારી પાસે સબૂત છે, અને આ માંગણી નહીં પૂરી થાય તો આવનારી ચૂંટણીમાં અમે બહિષ્કાર કરવાનો અમે બધા તૈયાર છે। જય હિન્દ, જય ભારત।